જન્માષ્ટમીના પાવન પર્વને લઈને સોમનાથથી ભાલક તીર્થમાં પણ શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. ભાલકા એટલે ભાલુ, અને શ્રી કૃષ્ણને જે સ્થળે ભાલુ વાગ્યું આથી ભગવાન શ્રી કૃષ્ણએ સ્વધામ ગમન કર્યું તે સ્થળ એટલે કે ભાલકા તીર્થ કહેવાય છે. કે ભગવાન શ્રી કૃષ્ણ સોમનાથ મહાદેવના અનન્ય ભક્ત હતા. ભગવાન કૃષ્ણ દ્વારકા રહેતા હતા, પરંતુ દ્વારકાથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે દર્શને આવતા. એમ પણ કહેવાય છે કે સોમનાથ મહાદેવ મંદિર અનેક વખત બંધાયું, જેમાં દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ કાષ્ટનું સોમનાથ મંદિર બનાવ્યું હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે. જેથી સોમનાથ ટ્રસ્ટમાં આવતા આ ભાલકા તીર્થમાં આજે જન્માષ્ટમીના દિવસે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી છે. તો આજના દિવસે ખાસ ભગવાનના વાઘા બદલી તેમજ સવાર બપોર સાંજ તેમજ રાત્રિના મહાઆરતી કરવામાં આવી છે. સાથે મટકીફોડ પણ કરવામાં આવી છે. આ વર્ષે કોરોનાનું સંક્રમણ હોય સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જરૂરી છે. હાલમાં કોવિડ હરવું પડ્યું છે ત્યારે ભાલકા મંદિર પ્રત્યક્ષ દર્શન માટે ખુલ્લું રહેશે. પૂજારી દ્વારા ત્રણેય પ્રહરની પૂજા થશે. જન્માષ્ટમીની રાત્રિના 12 કલાકે મહાપૂજા અને કૃષ્ણ જન્મોત્સવ થશે, જેના દર્શનનો લાભ ભક્તોને મળશે. તો ઓનલાઈન દર્શન પણ થશે. વૈશ્વિક મહામારી કોરોનાના કારણે ગત વર્ષે દેશભરમાં વિવિધ તહેવારો અને ઉત્સવો ઉજવવાનો મુલતવી રાખવામાં આવ્યો હતો. દ્વારકા જગત મંદિર સહિતના દેશના વિવિધ કૃષ્ણ મંદિરો રામ મંદિરોમાં ઉત્સવ ઉજવાયો હતો, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે માત્ર પૂજારી દ્વારા ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. પરંતુ આ વર્ષે કોવિડનો પ્રકોપ ઘટતા સોમનાથ ટ્રસ્ટ સંચાલિત ભાલકા તીર્થ ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે, પરંતુ ભાવિકો એ પ્રત્યક્ષ દર્શન માટે કોવિડની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત ભાવિકો સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ www.somnath.org પર ભાલકા તીર્થ ખાતેના કૃષ્ણ જન્મોત્સવના દર્શન કરી શકશે. સમગ્ર ગીર સોમનાથ જિલ્લા ભાવિકો દર વર્ષે ભાલકા તીર્થ ખાતે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા માટે ઉમટી પડે છે અને ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. તે રાત્રિના 12 કલાકે મટકીફોડ કાર્યક્રમમાં નંદઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલકીના નાદ સાથે ભાલકા તીર્થ ગુંજી ઉઠશે. અત્યારથી જ દેશના વિવિધ ભાગોમાંથી ભાવિકો જન્માષ્ટમી ઉજવવા સોમનાથ ભાલકા તીર્થ ખાતે આવી રહ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણને ભક્તો પ્રાર્થના કરી રહ્યા છે કે હે વાસુદેવ, મારા દેશ અને દુનિયાને કોરોનાની મહામારીથી છોડાવજે. પરેશ જાદવ, ZSTV, ગીર સોમનાથ. અમદાવાદથી ભાલકા તીર્થમાં દર્શન કરવા આવ્યા છીએ અને ભગવાન શ્રી કૃષ્ણે આજ અહીંયા ભાલકા તીર્થ ખાતે અંતિમ શ્વાસ લીધો હતો અને આજે આ બાજુ દર્શન કરી અને ખૂબ ભક્તિમય વાતાવરણ સર્જન થયું છે અને કોરોનાના લીધે પણ લોકો અહીંયા દર્શન કરવા આવે છે, સોશિયલ ડિસ્ટન્સ રાખે છે, જેનો અહીંયા દેખાય છે તંત્રને. ભગવાનને પ્રાર્થના કરી છે કે ભગવાન આ કોરોનાનું જે રીતનું અત્યારે ચાલે છે એનું નિવારણ કરો અને આ સૃષ્ટિમાંથી જે લોકોના કષ્ટ છે એનું નિવારણ કરો.